सूरत जिला एलसीबी पुलिस ने मोटी सफलता मिली छे। पुलिसे आंतरराज्य गैंग ना आरोपियों ने 5 हथियारों 66 कार्टिज सहित ना मुद्दा माल साथे झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। गत 28 जानुआरी 2023 ना रोज चलथाण सुगर फेक्टरी पास आवेला आदिनाथ ज्वेलर्स शोरूम नी अंदर 6 जेटला अजाण्या इसमो वारा फरती प्रवेशी शोरूम में शोकेस में मुकेला दागीना जोवा लाग्या हता अने तेमाथी बे इसमोए बेग माथी पिस्तोल काढ़ी शोरूम ना मालिक तरफ ताकी दीधी हती अने सोना चांदी ना दागीना नी लूट करवानी कोशिश करी हती। आ दरमियान बूमाबूम थता लूटारूओ भागी गया हता। बीजी तरफ आ समग्र मामले कड़ोदरा जीआईडीसी पोलिस मथक में फरियाद नोंधाई हती। आ बनाव में सूरत जिला एलसीबी पोलिस पण तपास में जोड़ाई हती। दरमियान जिला एलसीबी पोलिस नी टीम ने माहिती मळी हती के अहीं लूट करवानी कोशिश करनार आरोपी ब्रिजेश कुमार सिंह छे अने ते उत्तर प्रदेश खाते फरी रह्यो छे। बातमीना आधारे पोलिस नी एक टीम उत्तर प्रदेश गई हती अने त्यांथी ब्रिजेश कुमार राम आश्रय सिंह ने झड़पी पाड्यो हतो। पोलीसे तेनी धरपकड़ करी सूरत लई आवी हती अने तेनी कड़क पूछपरछ करी हती, जेमां जाणवा मळ्युं हतुं के अलथाण गामे आवेला आदिनाथ ज्वेलर्समां हथियार साथे लूट करवा जता बूमाबूम थता तमाम लोको त्यांथी भागी गया हता अने प्राणघातक हथियारो डिंडोलीमां रहेता तेना मित्रने त्यां छुपावी राख्या छे। आ माहितीना आधारे पोलीसे डिंडोली स्थित आवेल मंगलम पार्क एपार्टमेंटमां दरोडो पाड्यो हतो। पोलीसे अहींथी બ્રહ્મદેવ સિંઘ, તિલકધારી સિંઘ રાજપૂત અને તેના પુત્ર હેમંતને ઝડપી પાડ્યા હતા। તાજેતરમાં તારીખ 28 જાન્યુઆરી 2023ના રોજ સાંજે 7:15ના અરસામાં ચલથાણ સુગર ફેક્ટરીની બાજુમાં તુલસી પાર્ક સોસાયટીમાં આવેલ આદિનાથ જ્વેલર્સના શોરૂમની અંદર 6 જેટલા અજાણ્યા ઇસમો વારાફરથી ઘૂસી અને બે ઇસમોએ બેગમાંથી પિસ્તોલ કાઢી શોરૂમના માલિક તરફ તાકી અને લૂંટ કરવાની ધાડ કરવાની કોશિશ કરેલ, જેને અનુસંધાને ફરિયાદીએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટેલા, જેના સીસીટીવી ફૂટેજ અને ફરિયાદી પાસેથી હકીકતની તલસ્પર્શી તપાસ કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 398 આર્મ્સ એક્ટની કલમ 25(1)(b) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ। બનાવની જાણ થતાં તાત્કાલિક સુરત રેન્જ એડિશનલ DG પિયુષ પટેલ સરના માર્ગદર્શનમાં LCB, SOG અને કડોદરા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો લગાડવામાં આવેલ અને વિસ્તારના તમામ ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટથી આરોપી કોણ છે અને કઈ રીતે ઘટનાને અંજામ આપેલ એ બધા વિષયોની એક તલસ્પર્શી તપાસ આરંભેલી, જેમાં LCBની ટીમને બાતમી મળેલ કે આ બધા આરોપી જે છે એ મૂળ ઉત્તર પ્રદેશના એક મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે બ્રિજેશ કુમાર રામ આશ્રય સિંઘ, સોનાઈ ગામ, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશ, એણે પ્લાનિંગ કરી અને 2-3 આરોપી ઉત્તર પ્રદેશથી અને 2-3 આરોપી મહારાષ્ટ્રથી એમ કરી અને બધા 12 આરોપીઓને બોલાવી આ વિસ્તારની રેકી કરેલી હતી અને આ ઘટનાને અંજામ આપવાની કોશિશ કરેલ હતી। LCBની ટીમે વિશેષ તપાસ કરતા જ્યાં આ આરોપી રોકાયા હતા એમનો એક અંગત મિત્ર બ્રહ્મદેવસિંહ તિલકધારીસિંહ રાજપૂત અને તેનો પુત્ર હેમંત બ્રહ્મદેવસિંહ રાજપૂત બંને રહેવાસી ડિંડોલી સુરત શહેરના ઘરે છુપાયેલા હતા અને એમના જે ફ્લેટમાં ફ્લેટ નંબર 403માં પોલીસે સર્ચ કરતા મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયારો લૂંટ કરવા માટે જે વાહનો, એની સામગ્રી, ગેસ કટર, મોબાઈલ, અનેકવિધ સામગ્રી એ પોલીસને હાથમાં લાગેલ